ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે વરસાદના વિરામ બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે સુનારિયા ગામ ન્યુઝ ટીમ પહોંચી છે ગામના ઘણા ઘરોની ઘર વખરી તણાઈ હતી લોકોએ આખી રાત પાણીમાં ડર સાથે વિતાવે છે ભારે વરસાદથી આખું ગામ ચોવીસ કલાક જેટલું પાણીમાં રહ્યું હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે વેરાવળ પંથકમાં વરસાદે વિરામ લીધા બાદ હવે આફતના દ્રશ્યો સામે આવી રહ્યા છે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ હાલ પહોંચી છે અહીંના વેરાવળનું જે સોનારીયા ગામ છે કે જે ચોવીસ કલાક સુધી બેટમાં ફેરવાયું હતું ગામ આખામાં પાણી ભરાઈ ગયું હતું અને આ ગામના લોકો જે છે કે તેઓએ આખી રાત જે છે તે આ પાણીમાં વિતાવી પડી અને તેમની ઘરની ઘરવખરી જે છે તે નષ્ટ થઈ ગઈ છે તેમના ઢોરઢાખર જે છે તે જે છે મૃત્યુ પામ્યા છે તો આ પ્રકારની સ્થિતિ જે છે તે આ ગામમાં દરેક ઘરોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે ને આપ જોઈ શકો છો કે અહીંયા જે અનાજ જે છે તેઓએ જે અનાજ સ્ટોર કરીને રાખ્યું હતું તે પણ પલળી ગયું છે ગામ લોકો છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું એ પહેલાં હું એ દ્રશ્ય જે આ દ્રશ્ય જોઈ શકાય છે કે જે ગામ જે ઘરમાં તેઓએ અનાજ રાખ્યું હતું ને એ અનાજ પલળી ગયું છે ઘરની અંદરના દ્રશ્યો પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા જે જે પ્રકારે આખા આખા ઘરમાં જે પાણી ભરાઈ ગયા હતા અને ઘર આખું જાણે ડૂબી ગયું હોય તે પ્રકારની સ્થિતિ હતી અને આ લોકો જે ગામના લોકો છે તેઓએ આખી રાત ભયમાં વિતાવી હતી આ દ્રશ્યો છે એમના જે આ બેડરૂમ છે કે જ્યાં ઘર આખે આખું તમામ ઘરની ઘર વખડી જે છે તે પલળી ગઈ હતી કારણ કે આ જે બારી સુધીના જે છે અહીંયા જે ત્યાં સુધી પાણી ભરાઈ ગયા હતા એટલે આ પ્રકારની સ્થિતિ છે ભાઈ જે છે કે તેઓ પાસેથી પણ જાણીશું કે તેઓ આ ઘરના રહીશ છે અને તેઓ શું જણાવી રહ્યા છે તેમને જે આ ઘરમાં જે નુકસાની થઈ છે અને આ માત્ર તેમના ઘરમાં નહીં આવી જ સ્થિતિ દરેક જગ્યાએ છે શું નામ છે તમારું અને શું કહેશો આ તમારે શું શું નુકસાની થઈ આમ મારું નામ છે જયેશભાઈ અને રાત્રે ચાર વાગે એટલું પાણી આવ્યું અમે સાચવતા હતા સાચવવાની કોઈ ટાઈમ ન મળ્યો કોઈ સામગ્રી ટીવી બીવી બધી આ રીતના આ સુધી પાણી હતું એટલે એટલે સુધી ટીવીમાં ને કોઈ સામગ્રી એમ નથી કે કોરી છે ટોટલી કપડાં પહેરવાના કોરા નથી અમારી પાસે ગેસના બાટલા ગેસના ઝારીયા ટોટલી બધી વસ્તુ વહી ગયું છે બરાબર સામગ્રી ઘઉંના દાડા દસ દસ કિલો વીસ વીસ કિલો જેટલું થોડું થોડું અમારા ગરીબ માણસો પાસે અના જ બધી વહી ગયું છે અત્યારે અમારી પાસે કોઈ વસ્તુ ખાવાની નથી બે દિવસથી એમને ભૂખાશે અમે તો આ સ્થિતિ જે છે તે ઘરના લોકો જે વર્ણવી રહ્યા છે કે કેવી પરિસ્થિતિ કેવી ભયાનક પરિસ્થિતિ હશે કે જે આખા ગામમાં પાણી ભરાઈ ગયા હતા અને આખી રાત તેઓએ આ પાણીમાં બિતાવી પડી અને પોતાના બાળકોને સાચવવાની સાથે સાથે ઘરની ઘરવખરી જે પલળીને તણાઈ થતી તેમની નજર સામે તણાઈ જતી તેઓએ જોઈ અને આખો ચિતાર જે છે તેઓ આ વર્ણવી રહ્યા છે પરંતુ આ જે દ્રશ્યો જે ભયાવહ દ્રશ્યો જે છે જે રૂવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો છે કારણ કે વરસાદ તો વરસી ગયો પાણી ગામમાં ભરાઈ ગયા અને હવે તેમના માટે આફત આ વરસાદ જે અંજરાધાર વરસાદ વરસી રહ્યો છે ઉના કોડીનાર દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગામના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે વેલણ અને બાવાના પીપળવા ગામ તરફના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ગઈકાલે એક દિવસના વિરામ બાદ ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ જાણે દરિયાકાંઠા વિસ્તારને ઓળધોળ કરવાનું મન બનાવી લીધું હોય તે જ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે હાલ જે જગ્યા પર અમે ઊભા છે તે કોડીનાર તાલુકાનું માલશ્રમ ગામ છે અને માલશ્રમ ગામ સહિત કાજ વેલણ અને તમામ જે દરિયાકાંઠાના ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે જોઈ શકાય છે જે પ્રમાણે વહેલી સવારે બે કલાકની અંદર ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ પડવાને કારણે આ ગામની અંદરથી નદીઓ જેવા દ્રશ્યો છે તે વહેતા થયા છે હું આ બાજુના દ્રશ્ય પણ બતાવીશ કે આ જે સીધો રસ્તો છે તે માલસરમ ગામથી બાવાના પીપળા તરફ જતો રસ્તો છે અને આ રસ્તા ઉપર પણ સમા પાણી ભરાયા છે ખાસ કરીને જ્યારે જોવા જઈએ તો ચાલુ વર્ષે જાણે મેઘરાજા મન મૂકીને ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસી રહ્યા હોય તે પ્રકારના આજે વહેલી સવારથી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે જિલ્લાના કેટલાક એવા ગામો છે કેટલાક એવા શહેરો છે કે જ્યાં ધોધમાર વરસાદ છે તે વરસી ચૂક્યો છે ઉના ગીરગરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ છે તે વરસી ચૂક્યો છે જોકે વરસાદે હાલ એક કલાકથી વિરામ જરૂરથી લીધો છે પરંતુ આ પાણી છે તે હજુ પણ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા ગીર સોમનાથના તાલાલામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે બસોથી વધુ દુકાનોમાં વરસાદી આફત ફરી વળી છે દુકાનોમાં પાંચ ફૂટ સુધીના પાણી ભરાયા છે દુકાનમાં રહેલા સામાનને ભારે નુકસાન થયું છે ન્યૂઝ એટીન પર વેપારીઓએ પોતાની વેદના ઠાલવી છે સરકાર સહાય કરી તેવી વેપારીઓ અપેક્ષા રાખીને બેઠા છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં એક જ રાતમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને વરસાદ રહ્યા બાદ અહીંયા સ્થિતિ પણ જોવા મળી હતી હવે પૂર જ્યારે ઓસરી રહ્યું છે ત્યારે વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે તાલાળામાં દુકાનોમાં કરોડો રૂપિયાનું નુકસાન આવ્યું છે અનેક વેપારીઓ એવા છે કે જેમની મહામુલી જે વસ્તુ હોય છે એ બગડી ગઈ છે હાલ આપણી સાથે કેટલાક વેપારી છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો કેવી નુકસાની છે અત્યારે મારે બિસ્ત્રી કામ નું ગોડાઉન છે બાર લાકડું પડેલું દોઢ થી બે લાખ રૂપિયાનું લાકડું છે સીએનસી મશીનની નુકસાની છે સીએનસી મશીનનું એફડી બળી ગયું છે રંધા મશીનની મોટરો તેમજ નાના અન્ય નાના મોટા સાધનો મોટર મશીન તમામ બળી ગયા છે બધા પડલી ગયા છે એટલે બધું ફેલ છે શું કેશો જયારે પૂર આવી ત્યારે દુકાનોમાં અહીંયા શું સ્થિતિ હતી ત્રણ ફૂટ પાણી ભરાયેલા હતા

બધાના અત્યારે માલ ગારો એવો આવી ગયો છે કે બધાના માલ બગડી જાય એટલે પચાસ પાંચ લાખથી લઈને પચીસ લાખ બધા નુકસાની છે ભરપૂર ખાસ પૂર આવ્યું ત્યારે શું સ્થિતિ હતી તમે ક્યાં હતા અને તમે કેવી રીતના તમારી દુકાને પહોંચ્યા હતા પૂર આવ્યું ત્યારે આવવા જેવી સ્થિતિ હતી જ નહીં આપણે પાણી એટલા બધી ભરાઈ ગયા હતા કે કોઈ આવી શકે એમ નથી જયારે પાણી નીચે ઉતરી ગયા ત્યારે માણસો આવી શકે ત્યારે ખબર પડી છે કે શું થયું છે ને શું નહીં ખાસ તમે તમારી દુકાન આવ્યા ત્યારે તમે શું જોયું કેવી પરિસ્થિતિ હતી દુકાનની અંદર રાતે તો અવા એવી પોઝિશન જ નથી બે વાગ્યાનું પાણી આવી ગયું હતું બે થી ચાર તો બધાને ગોઠણ ગોઠણ સુધી ને કમર કમર સુધી પાણી હતા સાડા ચાર ચાર વાગે રાતે દુકાને આવ્યા ત્યારે જોયું તો ગોઠણ સુધી દુકાનની અંદર પાણી હતું અને બધાની ત્રણ ત્રણ ચાર ચાર થપ્પી સુધીનો માલ બધાનો પીંજાઈ ગયો હતો તમારે કઈ વસ્તુ હતી અને કઈ રીતના ખુપલું મારે કરિયાણા દુકાન છે કરિયાણા હોલસેલ છે બધી ગોઠણ સુધીનો બધો માલ પલળી ગયો હતો અને બધો માલ શું કહે બગડી પણ ગયો હતો કેટલા રૂપિયા ની નુકશાની કઈ શકે અત્યારે ત્રણ થી પાંચ લાખ સુધી મારી દુકાન માં નુકશાન છે ખાસ હવે સરકાર પાસે શું અપેક્ષા રાખો સરકાર જે સહાય કરે વધારે સારું હા ચોક્કસ આ હતા જે તાલાળાના વેપારીઓ છે આ વેપારીઓનું કહેવું છે કે જ્યારે પૂર આવ્યું ત્યારે તેમની દુકાનમાં ત્રણ ફૂટ થી લઈને પાંચ ફૂટ સુધીના પાણી ભરાયા હતા જેથી કરીને તેમના માલને મોટી નુકસાન થઈ છે ત્યારે હવે સરકાર પણ આ મામલે કઈક સહાય કરે તેવું હાલ વેપારીઓ ઈચ્છી રહ્યા છે કેમેરામેન અભય ત્રિવેદી સાથે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી તાલાળા